નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રસાણિયા આપ સૌનું સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ છીએ ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં મેં તમને એનો યુઝ એટલે કે એનો ઉપયોગ છે સમજાવ્યો હતો કે ભાઈ ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાશે. બરાબર, કે જે ક્રિયા કે ઘટના વર્તમાનમાં ચાલુ હોય એના માટે શું આવશે? ચાલુ વર્તમાન કાળ. બરાબર, બીજું કે ટુ બી ના રૂપ વપરાશે. બરાબર, ટુ બી ના રૂપ વપરાશે. ટુ બી વર્તમાન કાળના ક્રિયાપદ કયા હતા? તો કે ત્રણ, એમ, ઇઝ અને આ. પછી એમાં એનજી વાળું છે એ મુકાશે. બરાબર, આપણે ક્રિયાપદની પાછળ છે એનજી મુકતા. હવે આપણે એની વાક્ય રચના છે એ જોઈએ. હવે વાક્ય રચનામાં સૌથી પહેલા તો શું આવશે? આમાં સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે કર્તા, પ્લસ ટુ બી ના રૂપ આવશે. જો ટુ બી ના રૂપ ફરજિયાત ઉપર વર્તમાન કાળના ક્રિયાપદ કયા છે? ત્રણ, એટલે એમ, ઇઝ, આ. અથવા તમે ટુ બી નું રૂપ લખો તો ચાલે, પણ મેં શું લખ્યું છે? એમ, ઇઝ અને આ, પ્લસ આઈએનજી વાળું વોચિંગ. ધે આર વોચિંગ.
Next lecture, my God, choose.